नमस्कार मित्रों, माय नेम इज पटेल महेश। आज आप इंग्लिश में खूबज इम्पोर्टंट टॉपिक शीखवाना जीए छे, जे टॉपिक नु नाम छे आर्टिकल्स। मित्रों, ग्रामर में अवारनवार आप जाए कि आर्टिकल्स ए खूबज उपयोगी जे छे। तो सौ प्रथम आप आर्टिकल शू छे ए समझिए। आर्टिकल ना त्रण प्रकार छे, जे आप ए, एन अने द। तो मित्रों, ए अने एन जेने आपणे अनिश्चित आर्टिकल कहीए छे, अंग्रेजी में एने शू कहेवाय छे, इनडेफिनिट आर्टिकल। ज्यारे धने शू कहीए छे आपणे, निश्चित आर्टिकल, जेने अंग्रेजी में कहेवाय छे डेफिनेट आर्टिकल। मित्रों, मगज में आपणने प्रश्न एवो थाय छे के आ अनिश्चित अने निश्चित एटले शू। तो अनिश्चित एटले के कोई एक अथवा एक जे नाम के जे जातिवाचक नाम ए हमेशा एक वचन में ज आवे छे। मतलब अ बुक, अ ट्री, जे नाम एक वचन जे छे, तो ए नामनी आगर आर्टिकल ए आवे छे। जे आर्टिकल एन के जेनो उच्चार स्वरथी थतो होय, ए ई आई ओ यू, जेने आपणे अ ई उ पण कहीए छे, एनी आगर आर्टिकल एन आवे जे छे, जेने गुजरातीमां आपणे स्वर अने व्यंजन ए रीते पण आपणे डिवाइड करी शकीए छे। जे शब्दनो उच्चार व्यंजनथी थतो होय तो आर्टिकल ए आवे जे छे, ज्यारे शब्दनो उच्चार जे स्वरथी थतो होय तो आर्टिकल एन आवे जे छे। खास एक नोट करवा जेवी बाबत ए जे छे के विद्यार्थीना मगजमां एवो प्रश्न होय छे के आर्टिकल क्यारे मूकवो। तो मित्रों, याद रखो कि बहुवचनमां क्यारे आर्टिकल आवतो नथी, बहुवचन नामनी आगळ आर्टिकल आवतो नथी। जेवा के नाम जे छे खाली जग्या पछी होय, अ स्टूडन्ट। तो मित्रों, आपणे आ टॉपिकमां जे आपणे काइंड्स ऑफ आर्टिकल जोया के जेना त्रण प्रकार, जे मैं आपणे कह्युं के ए, एन, द। तो सौ प्रथम आपणे जे वात करी ए अने एन, जे अनिश्चित आर्टिकल जेने अंग्रेजी में इनडेफिनेट कहेवाय छे, अने ध ने डेफिनेट आर्टिकल। तो आपणे लास्ट में जे वात करी के क्यारे पण बहुवचन में आर्टिकल आवतो नथी। घणा बधा मित्रों आर्टिकल गमे ते सेंटेन्स में मूकी देता होय छे, पण खास आपणे ए ध्यान आपवानुं छे के एक वचन नाममां ज आर्टिकल आवी जाय छे, अने खास ए अने एन क्यारे आवे अने ध क्यारे आवे। जेवी रीते मित्रों आपणे जाणीए छीए કે એ અને એન એક વચનમાં આવે છે, જ્યારે ધ જે છે એ કોઈ ચોક્કસ, આપણે જેવી રીતે કહીએ કે નદી જે છે, પર્વત જે છે, સૂર્ય છે, તારા જે છે, જે પણ એક વચન જે છે, ધારો કે આપણે વાત કરીએ કે ખાલી જગ્યા પછી હોય ધ સન, ખાલી જગ્યા પછી હોય ધ સ્ટાર, તો એવામાં કોઈ ચોક્કસ કોઈ એક વચન નામ જે છે તો એમાં શું મૂકીશું, ધ, આર્ટિકલ ધ આવે જે છે। એક સેન્ટેન્સ આપણે જોઈએ તો ધીસ ઇઝ ખાલી જગ્યા અ બુક, દેટ ઇઝ ખાલી જગ્યા અ ટ્રી, તો ખાલી જગ્યા પછીનો શબ્દ શું આવે છે, સ્વર કે વ્યંજન, તો વ્યંજન। તો એ એ ઈ આઈ ઓ યુ છે, એ ઈ આઈ ઓ હોય તો શું થાય, સ્વર। ઘણા મિત્રો એવું કરતા હોય છે કે ખાલી જગ્યા પછી ધારો કે ઓનિયન છે, બરોબર, તો ઓ જોવે છે, ઓ નથી જોવાનું, આપણે એનો સ્વર જોવાનો છે, અ ઈ ઉથી થાય છે, જે ગુજરાતીમાં સ્વર એના પ્રમાણે આપણે જાણવું છે, નકે તો શું થશે, ખાલી જગ્યા પછી વન રૂપી છે તો એમાં પણ ઓ આવે છે, તો ઓ જોઈને આપણે શું મૂકીશું, આર્ટિકલ એન નહીં, તો એ એમાં ઉચ્ચાર થાય છે વન, વન જે છે એમાં વ એટલે કે જે વ્યંજન, તો એમાં આર્ટિકલ એ આવશે, નહીં કે આર્ટિકલ એન। તો મિત્રો, આપણે જે અહીંયા કાઇન્ડ ઓફ આર્ટિકલ એનો વ્યવહાર ઉપયોગ કેવી રીતે થાય અને ખાસ કરીને આપણે ખાલી જગ્યામાં કેવી રીતે મૂકી શકીએ એ વાત કરી। છેલ્લે આપણે અહીંયા એ વાત કરવાની જે છે કે જ્યારે પણ તમને કોઈ ખાલી જગ્યા આપી હોય અને આપણે ખાલી જગ્યા પૂરવાની થાય, તો આપણે એમાં ખાસ એ યાદ રાખવાનું કે સ્વર શું અને વ્યંજન શું, આપણે એનો ઓપ્શન નથી જોવાનું કે એ છે, ઈ છે, આઈ છે કે ઓ યુ છે। ધારો કે આપણે જોઈએ છે કે ખાલી જગ્યા પછી અમ્બ્રેલા આપ્યું છે, તો અમ્બ્રેલા, કે પછી ખાલી જગ્યા પછી યુનિવર્સિટી આપ્યું છે, તો આપણે એનો ઉચ્ચાર જોવાનું છે, યુનિવર્સિટી જેમાં યુ અને અમ્બ્રેલા, તો યુનિવર્સિટીમાં શું હશે મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો છે, યુનિવર્સિટી જેમાં ભલે યુ રહ્યો પણ શું છે, સ્વર છે કે વ્યંજન છે, તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે વ્યંજન છે, તો એમાં આર્ટિકલ એ આવશે। જ્યારે અમ્બ્રેલા એનો ઉચ્ચાર થાય છે અ, તો અ એ સ્વર જે છે, તો એમાં આર્ટિકલ એન આવશે। તો અહીંયા તમને એ, એન અને ધ કેવી રીતે મૂકવો એ ખ્યાલ આવી ગયો છે। ત્યાર પછી મિત્રો, આપણે નેક્સ્ટ ટાઈમના જે વિડીયો બનાવીશું એમાં પણ આપણે એના સેન્ટેન્સ, એનો ઉપયોગ કેવી રીતે થાય એની વાત કરવાની જે છે। તો આ ડેફિનેટ અને ઇનડેફિનેટ આર્ટિકલ વિશે તમને એમાં ખ્યાલ આવ્યો છે, તો આ ટોપિકમાં આપણે જે નોંધ કરવા જેવી બાબતો જે છે એને ફરીવાર આપણે થોડી
રિમાઇન્ડ કરાવી દઈએ મિત્રો તમને કે જે તમે નોટ પણ કરી શકો છો કે એ અને એન જે હંમેશા એકવચનમાં આવે જે છે, શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ કે એન આવે જે છે, ત્યાર પછી આપણે સ્વર અને વ્યંજન પ્રમાણે ડિવાઈડ કરવાના છે. તો મિત્રો અહીંયા આજે જે આપણે આર્ટિકલ્સનો ટોપિક ભણ્યા એમાં તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો છે. તો પ્લીઝ મારો આ વિડીયો તમે જો ગમ્યો હોય તો લાઈક શેર અને જો ખૂબ જ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર, ધન્યવાદ.